आदित्य, आदित्य सुवा दे मने। अरे पर मारी सामे तो जो वो सुका तो मैं सुई पण गया आटलू जल्दी। हाँ मने खबर छे तमे मारा थी नाराज छो ने। ना हूँ खुश छु तारा थी, ते बहु सारू काम कर्यु ने एना माटे। શું જરૂર હતી બાની સેવા કરવા માટેની? હા મેં કહ્યું હતું ને કે હું સુષ્માને બોલાવી લઉં છું, એ આવી ગઈ હોત તો આપણે બહાર ગયા હોત ને? હજુ કહી દો, હજી તમને ગુસ્સો જેટલો હોય ને એટલો બોલી દો। હા ગુસ્સો કરવા સિવાય બીજું મારી પાસે છે શું? તું ક્યારે મને નથી સમજતી। હા મારા માટે કંઈ પણ કરવાનું થાય ને તો તું પહેલા ફેમિલીનું ધ્યાન રાખે છે। મમ્મીને આમ થયું છે, સુષ્મા બેનને આ જરૂર છે, બસ એ બધાનું જ કરને, મારું શું કામ કઈ કામ કરે છે? હજુ કઈ બાકી છે? હા હજી તો મેં શરૂ કર્યું છે, બાકી તો ઘણું છે। કારણ કે જો સવારમાં તું પૂજા પાઠમાં હોય છે, રાત્રે પણ પૂજા પાઠમાં હોય છે, હું ઓફિસે જાઉં પછી તો આખો દિવસ આપણે મળતા નથી, અને હા ક્યારેક વહેલા આવું અને કોઈ પ્લાન કરું તો આવું થાય છે। સારું સમજાતું નથી કે કોઈ પ્લાન બનાવું છે શું કામ, કારણ કે જિંદગીમાં આપણે ફરવા હરવાનું અને આપણે એકબીજાને સમય આપવાનું તો લખ્યું જ નથી ને। હજુ કઈ? હા મને લાગે છે કે તારે હજી બધું સાંભળી લેવું છે, તો સાંભળ। હા મમ્મીની એટલી બધી સેવા કરે છે ને તો ક્યારેક પોતાના પતિની પણ સેવા કરવી જોઈએ, એના વિશે પણ વિચારવું જોઈએ। આ તું પૂજા પાઠ કરે છે, પુસ્તકો વાંચે છે, તો એમાં કઈ એવું નથી લખેલું આવતું કે પતિની ઈચ્છાઓ પૂરી કરો? આવે છે ને, એમાં એવું પણ લખેલું આવે છે કે સાસુને પોતાની માં સમજવી જોઈએ, નણંદને પોતાની બેન અને પતિને ભગવાન। તમે એક વાત કહો, હવે મને છે ને મમ્મી પ્રત્યે થોડો અણગમો ઊભો થાય છે, અને એ શું કામ એ પણ કહી દઉં। પહેલાં એણે તને રસોઈ બનાવવા માટે ફોર્સ કર્યો, હે પત્યું તો મમ્મીનો પગ દુખવા લાગ્યો કે મારો પગ ભાંગી ગયો છે, દવાખાને જવાની વાત કરી તો ના પાડે છે અને પગ દુખે છે। એનો મતલબ શું થયો? કે આપણે બહાર જઈએ ને એ મમ્મીને ગમતું નથી, તો સીધું કહી દેવાય ને કે તમે લોકો બહાર જાઓ એ મને નથી ગમતું। આ તમે શું બોલો છો, ગાંડા થઈ ગયા છો કે શું? તમે પોતાના જ મમ્મી માટે આવું કેવી રીતે બોલી શકો? જો આદિત્ય આ તમારા વિચારો એકદમ ખોટા છે, મમ્મી શું કામ એવું વિચારે કે આપણે બહાર ન જવું જોઈએ? અરે મમ્મી તો રાજી થાય ને આપણે બહાર જઈએ તો, એમને પણ સારું લાગે કે એમનો દીકરો એમની વહુને કશે ફરવા લઈ જાય છે, પણ તમે છો કે બસ ગમે તેવું વિચારો છો। તો અત્યારે જ વાગ્યું હતું મમ્મીને, કાલે વાગ્યું હોત તો શું વાંધો હતો? હા પણ એમના હાથમાં નથી ને, દરેક વસ્તુ આપણા હાથમાં નથી હોતી આદિત્ય। બસ પતી ગયું, સમજાવાઈ ગયું, તો હવે હું સુઈ જાઉં, હું તારી સાથે વાત તો નથી જ કરવાનો, કારણ કે છે ને આપણે બહાર ફરવા નથી ગઈ। પણ તમારો ગુસ્સો તો ઠંડો થઈ ગયો ને, તમારે જેટલું કેવું તું બધું તમે કહી દીધું, તો પણ હજુ તમે ગુસ્સે છો? હજી બાકી છે। હા કયો, હું સાંભળું છું। મારે તને હવે કઈ કેવું જ નથી, તારી સાથે વાત જ બંધ। હા જો લોક મારી દીધો। ના ના ના, એની ચાવી મારી પાસે છે, પૂછો કઈ રીતે? કઈ રીતે બોલી ગયા ને એટલે લોક ખુલી ગયું। ગોપી પ્લીઝ, હું મને જરાય ગમતું નથી અને મારો મૂડ એકદમ ખરાબ છે, તું પ્લીઝ અત્યારે તારે સૂવું હોય તો સૂઈ જા, અથવા તારે કંઈ કામ કરવું હોય તો કામ કર, પણ મને અત્યારે એકલો મૂકી દે। હજુ કઈ ગુસ્સો બાકી રહી જતો હોય તો ઠાલવી દો, મને કઈ વાંધો નથી। હવે ક્યારે ફરવા જવાનો મેળ આવશે ખરા? હા હું તમને આ જ કહેવાની હતી, હું એવું કહેવાની હતી કે આ તો આપણે 2-4 કલાક માટે જ જવાના હતા ને બહાર? હા કે પછી 2-4 દિવસ માટે? એ તો કોઈ દિવસ મેળ નહીં પડે। હા તો હું એ જ કહેવાની હતી કે એનો મેળ પડી ગયો સમજી લો, પૂછો કઈ રીતે? કઈ રીતે? હવે કોઈ ભૂલ કરે તો એને સજા મળવી જોઈએ ને? હા તો ભૂલ મેં કરી છે ને તો મને સજા પણ મળવી જોઈએ, એટલે મેં એવું વિચાર્યું છે કે આ 2-4 કલાકમાં આપણે ત્યાં શું ફરી લેત, એના કરતાં તો સારું છે ને કે આપણે 2-4 દિવસ ફરવા માટે જઈએ। ગોપી ખરેખર આપણે 2-4 દિવસ માટે બહાર ફરવા જશું? હા હે ને, કેવો છે આ પ્લાન? પણ તું આવીશ ને? મારા પતિદેવ મને ફરવા લઈ જતા હોય અને હું ફરવા ના જાઉં, આવું તો થોડી ચાલે। તો તું મને સાચું કહી દે, તું ફરી તો નહીં જઈ ને? 110% આપણે બંને સાથે ફરવા જઈશું અને એ પણ 2-4 દિવસ માટે।
હા તો સારું, હું જલ્દીમાં જલ્દી પ્લાન બનાવું કઈ અને ઓફિસનું બધું કામ લિપટાવીને ત્યાં છુટ્ટી રાખી દઉં. પછી આપણે બંને બહાર જશું. આપણે ક્યાં જશું એ પણ વિચારવું પડશે ને. હા, કોઈ સારું સ્થળ હોય ને જ્યાં તને મજા આવે ને મને મજા આવે. તમે જ્યાં હશો ને ત્યાં મને મજા આવશે. હા, એ પણ છે, જોકે મને પણ તું સાથે હોય એટલે મજા જ આવવાની છે ને. ગોપી, હા, મારો મૂડ સારો થઈ ગયો. આદિત્ય, હું એ જ પૂછવાની હતી, પેલું લોક લાગ્યું તું એ ક્યાં ગયું? એ તો ક્યારનો તૂટી ગયો. હા, એટલે જ. સારું, ચલો હવે સુઈ જઈએ, સવારે તમારે કામ પર જવાનું છે. હા, હજી હું ફ્રેશ થઈશ. અને એ કઈ હું સૂતો નહોતો તો નાટક નાટક નહીં, ગુસ્સો હતો મને. હું છે ને નાની હતી ને ત્યારે હું નાટક કરતી હતી, મારા મમ્મીથી રિસાઈને સુઈ જતી. પણ તમે તો હજુ નાના જ છો, એનો મતલબ એવો ને. ચલો સુઈ જઈએ હવે. તું સુઈ જા. બા, લ્યો આવી ગયા માટીના રમકડા લઈને. એ આ માટીના રમકડાની જરૂર નથી, ઓલી શેર માટીની ખોટ છે ને એ પૂરી કરો. આવી ગયા રમકડા લઈને. જે લાવવાનું છે ને એ નથી લાવતી, અને આવું કઈ પણ ઉઠાઈને લઈને આવે છે. અને આ આ શું કામ લાઈ છે? શું કામ તું બેન, આ તમે શું બોલો છો? બા, તમને નથી ખબર આ કોઈ માટીનું રમકડું નથી, આ તો મારા દશામાં છે. બા, મેં આ વખતે દશામાનું વ્રત લીધું છે. તમને ખબર છે બેન, આપણી બાજુમાં ગંગાબા રહે છે ને, એમની વહુએ પણ આ વ્રત લીધું છે, એટલે મને થયું કે હું પણ દશામાનું વ્રત લઉં. બા, તમને ફરિયાદ છે ને કે હું સંતાન નથી આપતી. તમે જ તો કહો છો ને કે તમને શેર માટીની ખોટ છે, તો પછી એ શેર માટીની ખોટ પૂરી કરવાની તાકાત દશામાંની છે. મને ગંગાબાએ જ કીધું કે વાંજિયાના મેળા ભાંગવા વાળી મા દશામાં છે, નિર્ધનને ધન આપવા વાળી મા દશામાં છે. અરે બા, તમે કહો છો ને કે તમને બાર બધા સંભળાવે છે, બહાર જાઓ તો લોકોની સામે શું વાત કરવી, શું મોઢું બતાવવું. તો હવે તમે જોજો મારી દશામાં છે ને, મારી દશામાં તમને અને બેનને બંનેને ખુશ કરી દેશે, અને સાથે આદિત્યને પણ. એટલે હું દશામાને લઈને આવી છું, અને આજથી મારે 10 દિવસના વ્રત છે. લ્યો, થઈ ગઈ બધી કથા? આ કુંભારે શેર માટીનો લોંદો લીધો અને આને બનાવી છે, આની કોઈ કિંમત નથી. અને હવે ખબર પડી ગઈ, હવે આમ તો તું કાંઈ કામ કરતી નહોતી, અને કામ કરતી તે એમાં કાંઈ વેતો નહોતો. હવે દિયાની હારે રમશે એટલે કામ કરવા જ ન પડે. અને મને કોણીએ ગોળ લગાડી દીધો કે હવે છેલ માટીની ખોટ આ પૂલી ગલ છે, એમ કાંઈ શેર માટીની ખોટ પૂરી ન થાય. અને મેં કોઈ આવા વ્રત નહોતા કર્યા, તોય જો દેવ જેવો દીકરો છે મારો. મમ્મી, મને તો એ ખબર નથી પડતી આજુબાજુવાળાની વાતો આ સાંભળે છે શું કામ? આટલો બધો શું કામ તને વિશ્વાસ છે પેલા ગંગા બા પર? અને ઘરનાને તો તું કઈ ગણકારતી જ નથી, એનો મતલબ એમ થયો ને? ના ના, તે અમને પૂછ્યું, તે મમ્મીને પૂછ્યું. આ આદિ ભાઈ બી છે ને, મમ્મીને પૂછ્યા વગર કોઈ કામ નથી કરતા. અને તું વરત લઈ લીધા? અરે વરત તો લીધા, આ મૂર્તિ લઈને આવી જો ઘરમાં. પણ બેન, આ મૂર્તિ ખાલી 10 જ દિવસ આપણા ઘરે રહેશે, પછી તો હું એમને પધરાવી દેવાની છું. હા, પણ તે પૂછ્યું, તને એવું લાગ્યું કે હું મમ્મીને પૂછું કે મમ્મી હું વરત લઉં કે ના લઉં, આવી રીતનું હોય છે? કશું જ પૂછવાનું નહીં મમ્મી, મેં કહ્યું તું ને આ તમને કઈ ગણકારતી જ નથી. તું મૂરખ છે. કે મહા મૂરખ છે. હું શું કામ મૂરખ? સાંભળ, આ લઈ આવી આ મૂર્તિ, હવે દહદી એની પૂજા કરશે, અને એની પર મૂકેલા ફળ ફૂલ બધું ખાશે. અનાજ ખાશે નહીં, અનાજ ખાશે નહીં એટલે અનાજ બનાવવાનું નહીં. અને પછી ફળ ફૂલ ખાય ને ચક્કર આવે છે, મને ગમતું નથી, આવા બધા ઢોંગ ધતુરા કરશે. ના ના બા, એવું કંઈ નથી. તમે શું કામ આવું વિચારો છો? હું ઘરનું બધું કામ કરી નાખીશ, તમે કામની ચિંતા ના કરો. અને બેન, આ તો ધર્મનું કામ છે ને, એટલે મને થયું કે આમાં શું પૂછવાનું હોય. તમને તો ખબર જ છે કે મને ભક્તિભાવ કરવો બહુ ગમે છે, હું આવી ત્યારથી કરું જ છું ને.
એટલે મેં મારી રીતે જ નિર્ણય લઈ લીધો. તમને લોકોને દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ છું, પણ મને આ વ્રત લેવા દો ને. હું 10 દિવસ માતાજીની પૂજા કરવા માંગુ છું આપણા ઘરે. જો અહીંયા તો એને કહી દીધું, ના ના હું બધું એ કામ કરીશ. પછી કરશે શું ખબર? રાતે ઓલા આદિને કાન ભંભેર છે, મને ચક્કર આવે છે, મને અશક્તિ લાગે છે, એટલે એ તો આપણે હારે વાલી જ થશે. પછી આદિ પધારશે અને મને કહેશે, બા ઓલીને ચક્કર આવે છે, ઉઠાય એમ નથી, આજે કામ તમે બેન કરી નાખજો, એટલે આપણાથી તો કાંઈ બોલશે જ નહીં. જો મમ્મી, હું તને પહેલા જ કહી દઉં, આ વરત કરે કે એને જે કરવું એ, અરે એ ભાડમાં જાય, પણ છે ને હું એક પણ કામ કરવાની નથી. પછી તું છે ને મને કામ ના ચિંતી કે તું આ કરી નાખ ને પેલું કરી નાખ, હું કઈ કરવાની નથી. બેન, તમે શું કામ ચિંતા કરો છો? તમારે ને કે બાને કોઈને કઈ કામ કરવાની જરૂર નથી. બધું જ કામ હું જ કરીશ અને હું થોડી સવારે વહેલી ઉઠી જઈશ. મારી પૂજા ખાલી 1/2 કલાક જ રહેશે, પછી તો હું કામ કરી શકું છું ને. જો તમે આ બધી ચિંતા ના કરો અને તમે ખાલી દશામાનું નામ લો. બા તમે જોજો, આપણા બધાની ઈચ્છા માં દશામાં જ પૂરી કરશે, મને દશામાં પર પૂરો વિશ્વાસ છે. બા હું આમની સ્થાપના કરીને આવું. હા સાંભળ, આ દશામાનું નામ છે ને તું એકલી જ લેજે, બરાબર? આ બધામાં છે ને હું કઈ માનતી નથી, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આ બધામાં. બગાડશે. અહીંયા પેટમાં ખાતા નથી કે હાલ બે રોટલી કોરી ખાઈ તો છોકરાઓને પેટમાં ઘી જાય. અને આ ઓલી પથ્થરની મૂર્તિને, પથ્થર ક્યાં, માટીની મૂર્તિને એ ઘી ખવડાવશે. હે ભગવાન, ધતિંગ તો આની જ પાસે છે હો, હું ને તું તો ડોબા જ છીએ.